વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ નવની અંદર ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણમાં બીજો પ્રમય જોઈશું પ્રમયની રકમ આપણને આપેલી છે તેના પર ચર્ચા કરી લઈએ પહેલાં આપણને આપણે કે પ્રમયમાં આપણને લખીને આપ્યું છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાદ ચતુષ્કોણ કોને કહેવાય તો ચતુષ્કોણના ઘણા પ્રકાર આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણ કેવા હોઈ શકે આ એક ચતુષ્કોણ છે આ એક બીજો ચતુષ્કોણ છે બરાબર તે જ રીતે આપણે અન્ય ચતુષ્કોણને જોઈએ તો આ પ્રકારે પણ આપણને ચતુષ્કોણ જોવા મળે તો આપણે શું સાબિત કરવાનું છે કે જે જે ત્રિકોણના જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે રીતે આપણે એને સાબિત કરવાનું છે અને સાબિત કરવા માટે આપણે ચતુષ્કોણ એકબીજાને મધ્યમાં દુભાગે ખાસ અહીંયા સમજવાનું છે કે એકબીજાના મધ્યમાં દુભાગે કહેવાનો મતલબ શું છે અહીંયા રકમમાં કે એકબીજાના મધ્યમાં દુભાગે ત્યારે આપણે એને સાબિત કરવાનું છે કે એ બંને ચતુષ્કોણો કેવા છે સોરી એક ચતુષ્કોણ કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે વિકર્ણો એકબીજાને પોતાના મધ્યમ બંનેના મધ્ય ભાગમાં દુભાગે છે એવું કહી માગે છે ઓકે ચલો સમજીએ આપણે આકૃતિમાં આપ્યા મુજબ તો આકૃતિમાં આપણને શું આપેલું છે એ ઓ બરાબર ઓ અને ઓ બી બરાબર ઓડી તો આપણે વાત કરીએ તેમ કે એકબીજાના મધ્યમાં દુભાગે તો જ આ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે આ એક રેખાખંડ લીધો આપણે અને આ બીજો એક રેખાખંડ લીધો છે બરાબર વિકર્ણો લીધા છે વિકર્ણોનું નામ આપણે આપી દઈએ કે અહીં એ છે અહીં સી છે અહીં ડી છે અને અહીં પી છે વચ્ચે શું આવેલું છે ઓકે હવે આપણે સાબિત કરવાનું છે કે આપણને રકમમાં આપેલું છે કે એ ઓ બરાબર ઓ અને મતલબ ઓ ક્યાં આવ્યું એના મધ્યમાં આવ્યું તે જ રીતે આપણને આપેલું છે કે ડીઓ બરાબર ઓ બી એનો મતલબ ઓ ક્યાં આવેલું છે એ પણ મધ્યમાં આવેલું છે અને આ ઓ આ બંને વિકર્ણોનો છેદ બિંદુ પણ છે એનો મતલબ શું સાબિત થાય છે કે બંને વિકર્ણો એકબીજાને મધ્યમાં છેદે છે ત્યારે જ આપણે સાબિત કરી શકીશું કે જે ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બાકી વિકર્ણો તો એકબીજાને છેદશે જ ચતુષ્કોણ આપણે દોરીશું બીજી રીતે પણ તો પણ વિકર્ણો એકબીજાને છેદવાના જે પણ મધ્યમાં છેદે તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત થશે ચાલો તો રકમમાં આપણે જોયું કે આપણને જે વિકર્ણો આપેલા છે તે એકબીજાને દુભાગે છે મધ્યમાં તેથી આપણને શું મળી રહ્યું છે કે ઓએ ઓ એ બરાબર ઓ અને ઓ બી બરાબર ઓડી મળી રહેલ છે ઓકે અને એના પરથી આપણે આકૃતિ દોરીશું કંઈક આ રીતે તો આપણી આકૃતિ આપણને મળે જ છે કે જેની અંદર આપણે આ બે રેખાખંડો આ બંને વિકર્ણો આ રીતે દર્શાવી દીધા છે તો આનાથી આપણને બે ત્રિકોણો જે મળે છે તે બંને ત્રિકોણો કેવા મળશે એકરૂપ મળશે આપણે કોઈપણ બે ત્રિકોણોને ધ્યાનમાં લઈએ અત્યારે તો આપણે આ બે ત્રિકોણોને ધ્યાનમાં લીધા છે આ એક ત્રિકોણ છે આપણો અને બીજો ત્રિકોણ લીધો છે આપણે આ આ બંને ત્રિકોણો એકરૂપ સાબિત થશે કઈ રીતે એકરૂપ સાબિત થવાના છે તે આપણે જોઈએ તો એની અંદર આપણને શું આપ્યું છે ઓ એ બરાબર ઓ સી બરાબર એટલે આ બંને બાજુ સાબિત થઈ ગઈ બરાબર સમાન છે તે જ રીતે આ ત્રિકોણની અંદર આપણે ઓ બી બરાબર ઓડી આ પણ સાબિત કરી દીધું છે બંને બાજુ એકબીજાની કેવી છે સમાન છે તો આ ત્રિકોણ એકરૂપ સાબિત થશે આપણે ત્રિકોણના ગુણધર્મ જાણીએ છીએ કે બે બાજુ સમાન હોવાથી ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જ જશે કારણ કે એમની અંદર આપણે છમાંથી ત્રણ વસ્તુ સાબિત કરવાની છે તો આમાંથી આપણે અન્ય બીજી કોઈ પણ વસ્તુ એની સાબિત કરી શકીએ છીએ આ ત્રીજી બાજુ પણ એમાં સાબિત થઈ જશે જો બે બાજુ સરખી જાય તો ત્રીજું સમાન જોવાની બરાબર અથવા તો ખૂણો પણ આપણે સાબિત કરી શકીએ બંને વચ્ચેનો ખૂણો તો આ રીતે બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે માટે આપણે લખીશું કે ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ સી એકરૂપ ત્રિકોણના ગુણધર્મોના આધારે હવે જો આ ત્રિકોણ એકરૂપ સાબિત થયા છે તો એનો મતલબ એના જે ખૂણાઓ છે તે પણ કેવા હશે એકરૂપ હશે તો આ ખૂણો આપણે લઈએ આ ત્રિકોણનો ત્રિકોણ એઓ બીનો આપણે કયો ખૂણો લીધો ખૂણો એ બી ઓ અને સામેના ત્રિકોણનો બીજા ત્રિકોણનો આપણે ખૂણો લઈએ સી ડી બી આ બે ખૂણાઓ આપણે અહીં લઈએ તો આ બંને ખૂણા પણ કેવા હશે એકરૂપ હશે ત્રિકોણની શરત મુજબ જો ત્રિકોણ એકરૂપ છે તો આ ખૂણા પણ એના હશે સમાન હશે પણ આ કયા જોડ બનાવી રહ્યા છે આપણે ખાસ ધ્યાનથી જોઈએ તો અહીંયા ઝેડ આકાર બની રહ્યું છે આ પ્રકારે જ્યારે આકાર બને છે આ બંને ખૂણાઓ સમાન હોય તો આ ક્યારે શક્ય બને છે કે જ્યારે સામસામેની ઉપ જ્યારે બે રેખાખંડો અથવા તો બે રેખાઓ સમાંતર હોય અને એક તેની છેદિકા આવેલી હોય ત્યારે આપણને આ યુગ્મકોણની જોડ મળે છે તો આ યુગ્મકોણની જોડના ખૂણા મળતા હોવાથી બંને એકરૂપ છે માટે આ સામ સામેની બાજુ કેવી હશે સમાંતર હશે તો આપણે લખીશું કે ખૂણો એ બી ઓ એકરૂપ ખૂણો સી હોવાથી એની જે સામસામીની બાજુ છે એ બંને બાજુ કેવી હશે સમાંતર થશે એટલે આ બાજુ કઈ છે એ અને સીડી બાજુ એકરૂપ સાબિત થઈ તે જ રીતે હવે આપણે આ બધી બાબતોને ભૂલી જઈએ અને બીજા બે ત્રિકોણ લઈએ આ બે ત્રિકોણ લઈએ હવે તો આ ત્રિકોણો પણ આપણને એકરૂપ સાબિત થશે કારણ કે આ બાજુ આ બાજુને સમાન સાબિત થશે તે જ રીતે આ રેખાકંડને આ બંને સમાન છે એટલે ત્રિકોણો તો એકરૂપ સાબિત થવાના જ છે હવે ત્રિકોણ એકરૂપ સાબિત થશે તો આપણે એની અંદર બીજા બે ખૂણાઓ ખૂણો ડી લઈએ અને ખૂણો બી આ રીતે લઈએ તો એ બંને ખૂણાઓ એકરૂપ સાબિત થવાના છે આપણી પાસે અને બંને ખૂણાઓ એકરૂપ સાબિત થયા એનો મતલબ આ યુગમકોણની જોડ ત્યારે જ બને કે સામ સામેની બાજુ આ બંને રેખાખંડો કેવા છે સમાન છે તો આપણે લખીશું કે એડી સમાંતર સોરી સમાન નહીં સમાંતર છે એડી સમાંતર બીસી અને અગાઉ સાબિત કર્યું આપણે એબી સમાન એબી સમાંતર સી જો બંને ચારે બાજુ સામસામેની બાજુ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે અહીં આ બાબત આપણે સાબિત કરી કે એ સમાંતર સીડી અને બી સમાંતર એ માટે ચતુષ્કોણ એ સીડી કેવું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કન્ડિશન શું છે કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને મધ્યમાં છેદવા જોઈએ મધ્યમાં છેદે તો આપણે એના બે ત્રિકોણો લઈ લેશું સામસામેના અને બંને ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા છે અને એના એક એક ખૂણા લઈ લેશું આપણે જે ઝેડ બનાવતા હોય એટલે કે યુગ્મકોણની જોડ બનાવતા હોય તેનાથી એની બે બાજુ સમાંતર થઈ ગઈ તે જ રીતે હવે બીજા બે ત્રિકોણ લઈ લેશું આ બે ત્રિકોણ લેશું તો એના પણ બે ખૂણાઓ આપણે આ રીતે લેશું તો આ બંને બાજુ બંને ખૂણા સમાન થાય તો બંને બાજુ એકબીજાને કેવી છે સમાંતર છે ચારેય બાજુ સમાંતર એટલે કે બે જોડ સમાંતર મળે છે સામસામેની તો એવા ચતુષ્કોણને સમાંતર બાદ ચતુષ્કોણ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ